શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે એવું કશું જ નથી. બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ રહીએ છીએ અને ઘોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે. અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેદ મૂકે છે તો સમાજ પહેલા તો સંગઠન થાય પછી જ મુદ્દાની ચર્ચા થાય ને. જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી. અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે. અમે ભવિષ્યમાં તો દરેક સમાજને, ધારો કે આજે પટેલ સમાજ છે, પાટીદાર સમાજ જે છે, એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની શરૂઆત 20મી સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહી છે અને આ સમાચાર આવતા જ રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સામે આવવા લાગ્યા. થોડા સમય પહેલા આપને યાદ જ હશે કે શંકરસિંહ વાઘેલા દ્વારા અલગ જ રીતે એક હિંટ આપવામાં આવી હતી અને એની સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે હું ક્ષત્રિયોને એક કરવા માંગુ છું, રાજા રજવાડાઓને એક કરવા માંગુ છું. અને ત્યારબાદથી જ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી કે રાજનીતિમાં કદાચ કંઈક નવા જૂની થવા જઈ રહી છે, કાં તો કોઈ નવી પાર્ટી એન્ટ્રી કરી રહી છે. અને આ જ રોજ સંમેલન યોજવામાં આવ્યું, પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ક્ષત્રિય સમાજના મુદ્દા છે એકત્રિત કરીને મીડિયા સમક્ષ કહેવામાં આવ્યા છે. ત્યારે 20મી તારીખે શંકરસિંહ વાઘેલાની પણ એન્ટ્રી કંઈક ખાસ હશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. કારણ કે જે હિસાબથી સમીકરણો સર્જાયા હતા અને એની પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જે હિસાબથી ક્ષત્રિય સમાજ છે એ રૂપાલાથી નિવેદનના કારણે નારાજ થયું હતું, તેના પડઘા છે એ જે સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા આપણે સૌ કોઈ જાણીએ છીએ, ત્યારે હવે ક્ષત્રિય સમાજ ફરી લડી લેવાના મૂડમાં અને કંઈક નવું કરવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. શું છે તેમની રણનીતિ અને આના પાછળની રાજનીતિ જાણવાનો પ્રયત્ન કરીશું. સાંભળીએ તેમની પાસેથી જ, સાંભળીએ તેમની પ્રતિક્રિયા. વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલા થયા હોય તો ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે. તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલા પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે. એમાં કાળીય રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાણોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે. આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહેશું અને તેઓ પણ અમારી સાથે રહેશે. આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માંગીએ છીએ. બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી, અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ, તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે. સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માંગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય, એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે 182 સંસ્થાઓનું જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોને અમે જ બોલાવ્યા હતા. હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે એમ રાજપૂત વિધાનસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે અને રાજપૂત વિધાનસભા હંમેશા પ્લેટફોર્મ આપશે.
અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250 ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં. હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજકોટ વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવો મારો આગ્રહ છે. આમાં કોઈ પક્ષપાત કર્યો નથી, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે. એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈ પણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી. આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે, એવું કશું જ નથી. બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ લઈએ છીએ અને ઘોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.